ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું યોગેશ તારપરા. આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વેગ અને ઝડપ વિશે, બંનેમાં શું તફાવત છે તેના વિશે માહિતી મેળવીશું. એ પહેલા થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ. લાસ્ટ ટાઈમ આપણે શું જોયેલું ભાઈ? એક્ઝામ્પલ જોયેલા ને, કેના કેના પથ લંબાઈ ને સ્થાનાંતર બંને વચ્ચે શું ડિફરન્સ આવે છે તેના એક્ઝામ્પલ જોયેલા, ત્યારબાદ ગ્રાફ જોયેલા. ગ્રાફ યાદ છે ને બધાને? ગ્રાફ આપણે બનાવેલા ખબર, કેના ગ્રાફ હતા? એક્સટી ના ગ્રાફ હતા, સ્થાનાંતર અને સમયના ગ્રાફ હતા. એક્સટી કે જેમાં પદાર્થ જ્યારે સ્થિર હોય તો સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલશે નહીં, તો તે સમયે આ રીતે લાઈન આવશે. બરાબર, આ શું દર્શાવે છે? પદાર્થ છે તે સ્થિર અવસ્થામાં છે, જયારે અનિયમિત ગતિ કરતો હશે. માનો કે આ રીતે પણ હોઈ શકે, આપણે આમથી આમ પણ કરેલું, અથવા તો આમ પણ હોઈ શકે. આ બધી અનિયમિત ગતિ છે. બરાબર, જયારે નિયમિત ગતિ કરતો હોય પદાર્થ, એટલે કે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય પદાર્થ, તો આ રીતે સ્ટ્રેટ લાઈન આવશે, જે દર્શાવે છે કે પદાર્થ છે એક સમાન સમયમાં એક સમાન શું કરે છે? અંતર કાપે છે. બરાબર, ચાલો તો આપણે ગ્રાફ વિશે વાત કરેલી. આજે આપણે વાત કરવાની છે વેગ અને ઝડપ વિશે. શું વાત કરીશું? વેગ અને ઝડપ. તો કે પહેલા તો વેગ અને ઝડપ કોને કહેવાય તેના વિશે માહિતી મેળવીએ, પછી ત્યારબાદ આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે માહિતી મેળવીશું. ઝડપ અને વેગ. તો પહેલા તો ઝડપ કોને કહેવાય મિત્રો? તો ઝડપ માટે આપણે ઇક્વેશન અથવા તો લખીએ અથવા તો વ્યાખ્યા લખીએ, બે રીતે લખી શકીએ. તો વ્યાખ્યા લખવી તો પહેલા શું લખાય કે ઝડપ એટલે કે પથ લંબાઈ અને સમયનો ગુણોત્તર. ઝડપ એટલે શું થશે? પથ લંબાઈ અને સમયનો ગુણોત્તર. મિત્રો યાદ રાખજો, અહીંયા આપણે સ્થાનાંતર લખી શકીએ નહીં. બરાબર, એટલે ઝડપમાં શું લખીશું? પથ લંબાઈ અને સમયના ગુણોત્તરને આપણે ઝડપ કહીશું. એ જ રીતે વેગ લખવું હોય તો વેગને કઈ રીતે લખી શકીએ? તો કે વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. અહીંયા આપણે પથ લંબાઈ નથી લખી શકતા. બરાબર, વેગ તમારો થશે સ્થાનાંતર છેદમાં સમય. બરાબર, થોડોક બેઝિક તફાવત લખી લઈએ. તો હવે વાત કરીએ ઝડપની, તો ઝડપનો એકમ શું હશે મિત્રો? તો ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર, અથવા તો બીજી રીતે કિલોમીટર પ્રતિ અવર પણ લખી શકીએ. અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ પથ લંબાઈ કાં તો મીટરમાં હશે, સેન્ટીમીટરમાં હશે, મિલીમીટરમાં હશે, કિલોમીટરમાં હશે, કોઈ પણ એકમમાં, લંબાઈના કોઈ પણ એકમમાં હોઈ શકે. સમય છે તે સેકન્ડમાં હોય, અથવા તો ઓવરમાં હોય, કાં તો મિનિટમાં હોય. બરાબર, તો એ રીતે આપણે પથ લંબાઈના છેદમાં સમય એટલે કે મીટરના છેદમાં સેકન્ડ અથવા તો કિલોમીટરના છેદમાં અવર લખી શકીએ. ત્યારબાદ વાત કરીએ વેગની. તો વેગમાં પણ જો, વેગમાં પણ શું છે? સ્થાનાંતર છે અને સમય છે, બંનેનો ગુણોત્તર છે. તો સ્થાનાંતર પણ શું છે મિત્રો? તો કે એનો એકમ શું છે? સ્થાનાંતરનો એકમ, તો એનો એકમ પણ મીટર છે. તો આનો પણ સેમ એકમ અહીંયા આવશે, મીટર પ્રતિ સેકન્ડ ઓર કિલોમીટર પ્રતિ અવર. બરાબર, આ રીતે આપણે લખી શકીએ, મીટર પ્રતિ સેકન્ડ ઓર કિલોમીટર પ્રતિ અવર. ચાલો, તો આ વાત કરી ઝડપ અને વેગની. એ સિવાય આપણે સદિશ અને અદિશ રાશિ, જેના વિશે ડિટેલમાં વાત કરીશું ચેપ્ટર નંબર 4 માં. અહીંયા ખાલી આપણે જોઈ લઈએ કે ભાઈ સદિશ કોને કહેવાય, અદિશ કોને કહેવાય, આમાંથી કઈ રાશિ, એટલે કે ભાઈ ઝડપ કઈ રાશિ છે અને વેગ કઈ રાશિ છે, તેના વિશે બેઝિક માહિતી મેળવી. તો મિત્ર, ઝડપ જે છે તે તમારી અદિશ રાશિ છે. કેવી રાશિ છે ઝડપ? કેવી રાશિ થશે? આ એનો એકમ થયો. હવે વાત કરીએ ઝડપની રાશિ છે તો એ અદિશ રાશિ. બરાબર, જયારે વેગ છે તે સદિશ રાશિ છે. આ જ રીતે પથ લંબાઈ છે તે પણ અદિશ છે, અને સ્થાનાંતર છે તે સદિશ છે, કેમ કે તે દિશા ઉપર આધારિત છે. બરાબર, હવે અદિશ અને સદિશ વચ્ચેનો તફાવત શું છે? તો મિત્રો, અદિશ રાશિ એટલે કે એવી રાશિ કે જેમાં ફક્ત મૂલ્ય દર્શાવવાથી આપણને તે રાશિનું શું મળી જાય? મૂલ્ય મળે. ફક્ત મૂલ્ય દર્શાવવાની જરૂર પડે. બરાબર,
ફક્ત મૂલ્ય વડે જે રાશિને દર્શાવી શકાય તેવી રાશિઓ બધી જ અદિશ રાશિ કહેવાય. જેમ કે સમય છે, પથ લંબાઈ છે, ઝડપ છે, તે બધી જ અદિશ રાશિ છે. બરાબર. અને સદિશ કોને કહેવાય? કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય તેમજ દિશાની જરૂર પડે. કોની જરૂર પડશે મિત્રો? મૂલ્ય તેમજ દિશાની જરૂર પડે તેવી ભૌતિક રાશિને સદિશ રાશિ કહેવાય છે. બરાબર. જેમ કે આપણે ઉદાહરણ લીધેલું, તમને યાદ હશે આપણે કયું ઉદાહરણ લીધેલું? સ્ટ્રેટ લાઈન ઉપર માનો કે કોઈ પદાર્થ ગતિ કરે છે તો અહીંયાથી પાછો રિટર્ન અહીંયા આવે છે. બરાબર. તો એ સમયે યાદ કરો આપણે પથ લંબાઈ કઈ લીધેલી? તો કે ટોટલ અંતર લીધેલું ને. એમાં દિશા કઈ દર્શાવે છે? દિશા કોઈ પણ જાતની દર્શાવતું નથી. બરાબર. આપણે અંતર કેવું લીધેલું? ટોટલ. માનો કે આ 100 અંતર છે અને આ 50 છે, તો આપણે અહીંયા પથ લંબાઈ કેટલી લખીએ? 100 + 50 = 150. એટલે પદાર્થ કોઈ પણ દિશામાં ગતિ કરતો હોય તે જેટલું પણ અંતર કાપે છે, પથ લંબાઈની વ્યાખ્યા જે છે ને, પદાર્થે કાપેલું કુલ અંતર. તો કોઈ પણ દિશામાં પદાર્થ ગતિ કરતો હોય તો એ બધાનો સરવાળો જે આપણને પથ લંબાઈ આપે છે. જ્યારે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર જુઓ આપણે શું કરીએ છીએ કે ભાઈ માનો કે આ પ્લસ એક્સ દિશામાં છે, ના પાછો રિટર્ન આવે છે તો માઇનસ એક્સ દિશામાં થશે. સ્થાનાંતર એટલે કે ભાઈ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એ રીતે કરીએ ને. આ તો દર્શાવવા માટે આમ લખેલું છે, બાકી આ રસ્તા ઉપર જાય છે ને આના ઉપર જ પાછો આવે છે. બરાબર. એટલે આ બિંદુ ઉપર પહોંચેલો હશે વ્યક્તિ, આ બિંદુ ઉપર પહોંચેલો હશે તો અહીંયા કેટલું અંતર છે? જુઓ આ તો 50 જ છે ને, તો 50 - 0 એટલે કે અહીંયા 50 આવે છે. જુઓ તો સ્થાનાંતરમાં દિશાનું પણ મહત્વ છે કે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે અથવા તો જાય છે. બરાબર. તો પથ લંબાઈ કે જેમાં દિશાનું કઈ મહત્વ નથી, ને સ્થાનાંતર કે જેમાં દિશાનું મહત્વ છે, પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે તેનું મહત્વ છે. બરાબર. એટલા માટે આપણે કહી શકીએ સ્થાનાંતર છે તે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ચાલો તો આપણે આ વાત કરીએ ભાઈ, ઝડપ કઈ રાશિ છે અને વેગ કઈ રાશિ છે? સદિશ, સોરી અદિશ અને સદિશ. આ જો આમાં સદિશ ને અદિશમાં આપણે ડિટેલમાં ભણીશું એટલે અહીંયા ટેન્શન લેવાની વાત નથી. બરાબર. જો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે? ઝડપ કેવી રાશિ છે અને વેગ કેવી રાશિ છે, એ જ ઉપરાંત પથ લંબાઈ કેવી રાશિ છે અને સ્થાનાંતર કેવી રાશિ. બરાબર. જો પથ લંબાઈ સમય અદિશ રાશિ, સ્થાનાંતર વેગ સદિશ રાશિ. સમય પાછો અદિશ રાશિ આવશે મિત્રો. બરાબર. ચાલો ખાલી વ્યાખ્યા યાદ રાખી લેજો. અદિશ રાશિ કે જેમાં ફક્ત મૂલ્ય દર્શાવવાથી આપણને તે રાશિ મળી જાય તે રાશિ કેવી? અદિશ રાશિ. અને સદિશ રાશિ દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે. ચાલો તો આ વાત કરીએ આપણે ઝડપ અને વેગની. હવે આપણે વાત કરીએ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, તેના વિશે વાત કરવાની છે આપણે. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે મિત્રો માહિતી મેળવીએ. પહેલા સરેરાશ ઝડપ જોઈએ. સરેરાશ તો સરેરાશ ઝડપનું પણ સેમ છે, ઇક્વેશન સેમ આવશે, પણ ખાલી શું તફાવત આવશે કે સરેરાશ ઝડપ એટલે આપણે કહી શકીએ કે કુલ પથ લંબાઈ છેદમાં કુલ સમયગાળો. સરેરાશ કાઢવા માટે શું કરીએ આપણે? બધાનો સરવાળો કરીએ ને પછી એ બંનેનો ગુણોત્તર લઈ લઈએ, સમયનો અને જે આપણે પથ લંબાઈ કાપેલી હોય તેનો. એટલે અહીંયા લખીશું કુલ પથ લંબાઈ, એટલે કે જેટલું પણ અંતર કાપેલું છે જેટલા પણ સમયમાં, તે બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. કુલ સમયગાળો, કુલ પથ લંબાઈ અને કુલ સમયગાળાનો ગુણોત્તર છે તે આપણને સરેરાશ ઝડપ આપશે મિત્રો. શું આપશે? સરેરાશ ઝડપ. હવે બાકીનું બધું સેમ છે. અહીંયા એક માનો સેમ, મીટર પ્રતિ સેકન્ડ ઓર કિલોમીટર પર અવર, બે માંથી કોઈ પણ આવી શકે. અને કેવી રાશિ છે? તે અદિશ રાશિ છે. બરાબર. તો આ વાત કરીએ આપણે સરેરાશ ઝડપની. હવે વાત કરીએ સરેરાશ વેગની. મિત્રો સરેરાશ વેગ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તે આપણને આપણે ભણીશું ત્યારબાદ આપણને પ્રવેગ ને એના વિશે બધાની માહિતી મળશે. અત્યારે સરેરાશ વેગ જોઈશું, ત્યારબાદ આપણે વાત કરીશું તત્કાલીન અથવા તો કહીએ કે ભાઈ તાત્ક્ષણિક વેગની. બરાબર. તે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો હવે વાત કરીએ આપણે સરેરાશ
सरेराश वेग। सरेराश वेग में शू लखीश कुल स्थानांतर, शू लखीश कुल स्थानांतर। स्थानांतर शू मित्रों दर्शावे छे अंतिम स्थान माइनस प्रारंभिक स्थान, बराबर। अहीं स्थानांतर ए रीते अहीं आ रीते पण लखी शकीए अथवा तो बीजू कई रीते लखी शकीए के पदार्थना अंतिम स्थान अने प्रारंभिक स्थान ना तफावत अने समयना गुणोत्तर ने शू कहेवाशे वेग। एज रीते सरेराश वेग आपणे लखवो होय तो कई रीते लखी शकीए तो के पदार्थ द्वारा थयेला स्थानांतर कुल स्थानांतर अथवा तो के पदार्थना स्थानमां थता फेरफार पदार्थना आपणे व्याख्या पण आमां लखी नाखीए पदार्थना स्थानमां थता फेरफार के स्थानांतर स्थानमां थतो फेरफार ने स्थानांतर बंने सेम थशे ने तो पदार्थना स्थानमां थतो फेरफार के स्थानांतर अने ते माटेना कुल समयगाळाना समयगाळाना गुणोत्तर ने शू कहेवाशे सरेराश वेग के जेने इक्वेशन स्वरूप में आपणे लखीए स्थानांतर छेदमां समयगाळो। आने व्यवस्थित आपणे ग्राफ सहित समझशुं, बराबर। हवे एक वस्तु विचार करो तमे सरेराश वेग जे छे तेमां केटलुं स्थानांतर पदार्थे करेलुं छे ते अने केटला समयमां करेलुं छे, बराबर, ते बंनेनो गुणोत्तर छे ने अहींया आपणे लखशुं कुल समयगाळो, बराबर। हवे मानो के आपणे ग्राफ लईए ने ग्राफ उपरथी आपणे शुं फाइंड करवुं छे के भाई सरेराश वेग फाइंड करवो छे तो कई रीते करी शकीए તેના વિશે થોડીક માહિતી મેળવીએ અને આના ઉપરથી સરેરાશ વેગનું પ્રોપર ઇક્વેશન આપણે મેળવશું, બરાબર। સૂત્ર કે જેનું સૂત્ર આપણે અહીંયા લખીએ તો આ રીતે લખી શકીએ એક્સ ટુ માઇનસ એક્સ વન ડિવાઈડ બાય ટી ટુ માઇનસ ટી વન, બરાબર। અહીંયા બીજું લખવું હોય તો કે ભાઈ એક્સ ટુ એક્સ વન શું છે અને ટી ટુ ટી વન શું છે तो ये आपणे शुं लखी शकीए के भाई एक्स टू अने एक्स वन ते अनुक्रमे टी टू अने टी वन समयना स्थान दर्शावे। एक्स टू अने एक्स वन छे अनुक्रमे टी टू अने टी वन समयना शुं दर्शावे छे मित्रो स्थान दर्शावे छे। अहींया आपणे ग्राफ नी मदद थी समझीए के सरेराश वेग आपणे फाइंड करवो छे। मानो के आ रीते आपणने कोई एक ग्राफ आपेलो छे, अहींया शुं आपेलो हशे एक्स स्थानांतर अहींया समयगाळो टी आपेलो हशे एक्स स्थान आपेलो हशे, बराबर छे। तो हवे आपणे शुं करीशुं भाई स्थानांतर एटले कहीए ने अंतिम स्थान माइनस प्रारंभिक स्थान, बराबर ने। टोटल समय गाळो टी टू माइनस टी वन, मानो के कोई पदार्थ छे जे अहींयाथी शुं करे छे गति करवानो स्टार्ट करे छे अहींयाथी लईने अहींया सुधी एटले के वन थी लईने टू सुधी जाय छे तो आने अनुरूप एक्स टू ने एक्स वन आपणे फाइंड करीए तो अने टी टू ने टी वन आ रीते आवी जशे। આ શું દર્શાવે છે વન અને ટુ બિંદુ પરના અહીંયા એક્સ વન સ્થાન હશે અહીંયા તમારું એક્સ ટુ સ્થાન હશે અહીંયા ટી વન સમયગાળો હશે અને અહીંયા ટી ટુ સમયગાળો હશે। આ બેઝિક મેથડ છે મિત્રો, બરાબર। હવે એ સિવાય આપણે વાત કરીએ ને સરેરાશ જે વેગ છે તેને વી બાર વડે દર્શાવવામાં આવે, કેના વડે દર્શાવવામાં આવે વી બાર। અહીંયા મિત્રો બારની નિશાની કેમ છે તે ખબર છે ને, બારની નિશાની શું દર્શાવે છે સરેરાશ દર્શાવે છે એટલે અહીંયા બાર વડે દર્શાવવામાં આવે છે। ચાલો તો વાત કરીએ અહીંયા એક્સ વન એક્સ ટુ ટી વન ટી ટુ ને, એટલે કે કોઈ પદાર્થ કે જે ફર્સ્ટ નંબરની પોઝિશન એટલે કે એક્સ વન સ્થાને ટી વન સમયે છે તે ટી ટુ સમયે એક્સ ટુ સ્થાને પહોંચે છે તો તેને અનુરૂપ સરેરાશ વેગ કે જેને વી બાર વડે આપણે દર્શાવી શકીએ તો વી બાર બરાબર શું આવશે સ્થાનાંતર, સ્થાનાંતર એટલે કે ભાઈ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન
x2 माइनस x1 डिवाइड बाय समयगाड़ो એને જેટલો સમયગાળો લીધેલો હોય x1 થી x2 સુધી પહોંચવા માટે તે સમયગાળો બરાબર તો કેટલો લીધેલો છે t2 - t1 બરાબર તો આ આપણને શેનું ઇક્વેશન મળેલું છે સરેરાશ વેગનું ઇક્વેશન મળેલું છે એકમ મીટર પ્રતિ સેકન્ડ લખી શકીએ અથવા તો કિલોમીટર પ્રતિ અવર લખી શકીએ જે સમયગાળો કેમાં આપેલો છે ને સ્થાન કેમાં આપેલા છે સ્થાનાંતર કેમાં આપણે લીધેલું છે તેને અનુરૂપ આપણે એકમો લખી શકીએ છીએ તો આ વાત કરી આપણે સરેરાશ વેગની કે જેમાં x2 - x1 એટલે કે ભાઈ સ્થાનમાં થતો ફેરફાર અથવા તો કે ભાઈ સ્થાનાંતર અને સમયગાળો ટોટલ સમયગાળો t2 - t1 એટલે કે કોઈ પદાર્થને કોઈ સ્થાન x1 થી x2 પર જવા માટે લીધેલા સમયગાળો એ બંનેનો ગુણોત્તર છે ચાલો તો આ રીતે આપણને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે આપણે માહિતી મેળવી બરાબર ઝડપ કોને કહેવાય વેગ કોને કહેવાય તેના વિશે આપણે માહિતી મેળવી પછી આપણે જોયું સરેરાશ વેગ કોને કહેવાશે સરેરાશ ઝડપ કોને કહેવાશે ચાલો તો આટલો સ્ક્રીનશોટ પાડી લો પછી આના ઉપરથી આપણે શું કરીએ લાસ્ટ ટાઈમ આપણે જે XT નો ગ્રાફ જોયેલો તમને યાદ છે ને નિયમિત અનિયમિત સ્થિર બરાબર તે ગ્રાફ ઉપરથી આપણે વેગનો ગ્રાફ બનાવીશું બરાબર તો આનો સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે જોઈએ કે ભાઈ વેગનો ગ્રાફ આના ઉપરથી આપણે કઈ રીતે બનાવી શકીએ ચાલો તો આપણે સ્થાનાંતર વેગ સમયના ગ્રાફ ઉપરથી વેગ સમયનો ગ્રાફ કઈ રીતે મેળવવો તેની વાત કરીએ એ પહેલા એક બેઝિક એક્ઝામ્પલ જોઈ લઈએ જેમ કે આપણા ગ્રાફ બનાવેલો તે જ ટાઈપનો માનો કે આપણે ગ્રાફ બનાવીએ અને એમાં જોઈએ આ રીતે માનો કે કોઈ એક ગ્રાફ આપેલો છે કે અહીંયા માનો કે કોઈ એક સમય છે 10 સેકન્ડ અહીંયા કોઈ સમય છે 20 સેકન્ડ બરાબર તેને અનુરૂપ અહીંયા અંતર આપેલું સ્થાન આપેલું છે માનો કે અહીંયા 5 મીટર છે અને આ 50 મીટર છે બરાબર તો આને અનુરૂપ આપણે જો સરેરાશ વેગ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ તો કે અહીંયા જુઓ આ બંને જે બિંદુઓ છે ને આ બંને બિંદુઓને જોડતી રેખા કે જે આ કર્વનો ઢાળ આપશે શું આપશે મિત્રો ઢાળ આપશે જો આ બંનેને જોડે છે તો આ ઢાળનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરી લઈએ તો આપણને સરેરાશ ઝડપ મળી જાય શું કરીએ ઢાળનું મૂલ્ય ફાઇન્ડ કરીએ તો આપણને સરેરાશ ઝડપ બંને સેમ જ થશે ને મિત્રો કેમ કે આપણું ઇક્વેશન શું છે સરેરાશ વેગ બરાબર અહીંયા આવશે x2 - x1 ડિવાઇડ બાય t2 - t1 એ જ રીતે ઢાળ જુઓ તો ઢાળનું ઇક્વેશન શું થાય મિત્રો યાદ છે કોઈને ખબર છે કોઈને ઢાળનું ઇક્વેશન તો કે y અક્ષિસમાંનું ડિસ્ટન્સ છેદમાં x અક્ષિસમાંનું ડિસ્ટન્સ તે ઢાળ થશે ઢાળ બરાબર તો જો આમાં પણ શું થયું ઢાળ બરાબર આ થશે એટલે માનો કે આ 50 - 5 છેદમાં x અક્ષિસમાં એટલે કે 20 - 10 જો અહીંયા જુઓ x2 કયો છે x2 50 x1 5 t2 20 t1 10 હે તો ઢાળનું ઇક્વેશન કહીએ કે અહીંયા સરેરાશ ઝડપનું ઇક્વેશન કહીએ બંને કેવા થશે મિત્રો સેમ થશે જ્યારે આવી પોઝિશનમાં ગ્રાફ આપેલો હોય તો આનો આન્સર શું આવશે જુઓ 50 - 5 એટલે કે 45/10 એટલે કે અહીંયા 4.5 મીટર પ્રતિ સેકન્ડ આ આપણો આન્સર આવેલો છે કેનો આન્સર આવેલો છે સરેરાશ વેગ બરાબર તો આ રીતે આપણે સરેરાશ વેગ ફાઇન્ડ કરી શકીએ અને આના ઉપરથી આપણે શું કહી શકીએ કે ભાઈ આ જે રેખાનો જે ઢાળ છે માનો કે આને નામ આપી દઈએ P1 P2 તો P1 P2 નો જે ઢાળ છે તે આપણને સરેરાશ શું આપશે વેગ આપશે બરાબર ચાલો તો એ આપણને સરેરાશ વેગ આપે છે તેની આપણે માહિતી મેળવી હવે આપણે વાત કરીએ કે માનો કે XT ગ્રાફ આપણને આપેલો હોય તો તેને અનુરૂપ આપણે VT ગ્રાફ ચાલો મિત્રો તો આપણે ગ્રાફ વિશે જોતા હતા આપણે XT ના ગ્રાફ ઉપરથી VT નો ગ્રાફ બનાવવાનો છે XT ઉપરથી VT નો ગ્રાફ બનાવવાનો છે માનો કે આપણે પદાર્થ શરૂઆતમાં આ રીતે ગતિ કરે છે પછી સ્ટ્રેટ લાઈન પછી 2 સેકન્ડ પછી સ્થિર અવસ્થામાં
બરાબર, માનો કે આ રીતે પદાર્થ ગતિ કરતો હોય, અહીંયા 0, અહીંયા 10 સેકન્ડ, અહીંયા 18 સેકન્ડ, ને અહીંયા 20 સેકન્ડ માં પદાર્થ સ્થિર થઈ જાય છે. બરાબર, ચાલો તો આ રીતે માનો કે આપણને એક્સટી ગ્રાફ આપેલો હોય, એના ઉપરથી આપણે વીટી ગ્રાફ કઈ રીતે બનાવી શકીએ, વીટી ગ્રાફ કઈ રીતે મેળવી શકીએ. તો ચાલો શરૂઆતમાં જુઓ, 0 થી 10 સેકન્ડ દરમિયાન, 0 થી 10 સેકન્ડ દરમિયાન પદાર્થનું સ્થાન બદલાય છે, પણ પદાર્થનો વેગ છે તે અચળ નથી, અથવા તો કે ભાઈ નિયમિત વેગથી પદાર્થ ગતિ કરતો નથી. તો એવી કન્ડિશનમાં વીટી ગ્રાફ કેવો આવશે? તો કે આ રીતે કહો આવશે. બરાબર, ચાલો પછી જો 18 થી લઈને 20 સેકન્ડ, આ કેટલી સેકન્ડ સુધી છે? 10 સેકન્ડ સુધી. 18 થી લઈને 20 સેકન્ડ સુધીમાં શું થાય છે? જો 18 થી લઈને 20 સેકન્ડ, સોરી, 10 થી લઈને 18 સેકન્ડ, 10 થી લઈને 18 સેકન્ડ માં પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? નિયમિત વેગથી. તો નિયમિત વેગથી ગતિ એટલે કે પદાર્થ છે તે વેગમાં કઈ ફેરફાર નહીં થાય. તો વેગમાં ફેરફાર ના થાય એટલે કે સીધી રેખા, બરાબર, આ રીતે આપણને સીધી રેખા દેખાશે. ચાલો ત્યારબાદ, તો કે 18 થી લઈને 20 સેકન્ડ દરમિયાન પદાર્થ છે, તે જો પદાર્થ, જો 18 થી લઈને 20 સેકન્ડ દરમિયાન પદાર્થ છે તે સમાન પ્રવેગ સાથે, બરાબર, અથવા તો ભાઈ એક સરખા સમયમાં એક સરખો વેગ સાથે શું કરે છે? 0 સુધી પાછો પહોંચે છે. તો એનો વેગ આ રીતે આવશે. હવે ઘણાને એવો પ્રશ્ન થતો હશે, સર આમાં તો આ કર્વ લાઈન બનાવીને આમાં કેમ સીધી લાઈન? તો કર્વ લાઈન શું દર્શાવે છે મિત્રો? કે તમારો જે વેગ વધે છે તે એક સરખા પ્રમાણમાં વધતો નથી. વેગમાં થતો વધારો તે નિયમિત નથી. જ્યારે અહીંયા તો આમાં જે વેગમાં ઘટાડો થાય છે તે નિયમિત રૂપે થાય છે, એટલા માટે અહીંયા સ્ટ્રેટ લાઈન છે ને અહીંયા છે કર્વ. ચાલો, તો આ વાત કરી આપણે એક્સટી એટલે કે ભાઈ સ્થાન અને સમયના ગ્રાફ ઉપરથી આપણે વેગ સમયનો ગ્રાફ કઈ રીતે મેળવી શકીએ. હવે આપણે વાત કરીશું ત્રણે ત્રણ ગ્રાફની, કે જેમાં આપણે વેલ્યુ કઈ રીતે આપણને મળશે, એની અંદરમાં જે ઢાળ હોય છે તેની, કર્વની અંદરનું જે ક્ષેત્રફળ હોય છે તે શું દર્શાવે છે. તો એના માટે આપણે શું લઈએ ભાઈ? ગ્રાફ લઈએ. કયા કયા ગ્રાફ? તો કે એક્સટી, વીટી અને એટી, ત્રણે ત્રણ ગ્રાફ લઈએ. ચાલો, તો એક્સટી, વીટી અને એટી આ જે આપણે ગ્રાફ લીધેલા છે આની અંદરમાં આ ક્ષેત્રફળ છે, અને આ જે ક્રોસ લાઈન દર્શાવે છે તે રેખાનો ઢાળ દર્શાવે છે. તો એક્સટી ના ગ્રાફમાં ઢાળ શું બતાવે? તો કે વેગનું મૂલ્ય આપશે. જો અહીંયા ઢાળ, તો અહીંયા માનો કે તમારો એક્સ ટુ છે ને અહીંયા 0 છે, અહીંયા 0 ને અહીંયા ટી છે, તો આપણને ખબર છે વેગ બરાબર અંતરના છેદમાં સમય, એક્સ ના છેદમાં એક્સ ટુ, માઇનસ અહીંયા જો 0 છે એટલે લખવાની જરૂર નથી, એક્સ ના છેદમાં ટી થાય ને. તો ઢાળ શું દર્શાવશે? વેગ દર્શાવશે, અને ક્ષેત્રફળ છે તે કોઈ પણ વસ્તુ દર્શાવતું નથી. એક્સટી ના ગ્રાફમાં યાદ રાખજો, ક્ષેત્રફળ કંઈ પણ દર્શાવશે નહીં. વીટી ના ગ્રાફમાં ઢાળ શું દર્શાવશે? આ પ્રવેગ વિશે આપણે માહિતી મેળવીશું. ઢાળ છે તે પ્રવેગ આપશે, અને ક્ષેત્રફળ શું આપશે? સ્થાનાંતર. શું આપે છે? સ્થાનાંતર. એટલે ઢાળ માટે આપણે એક સ્ટેપ આગળ વધવાનું છે, બરાબર. એટલે ઢાળ જો આપતો હોય તો એક્સ ના, એક્સટી ના ગ્રાફમાં ઢાળ શું આપશે? વેગ આપશે. વીટી ના ગ્રાફમાં ઢાળ શું આપશે? પ્રવેગ આપશે. બરાબર, એ જ રીતે ક્ષેત્રફળની વાત કરીએ તો એક્સટી નું ક્ષેત્રફળ કઈ આપતું નથી, વીટી નું ક્ષેત્રફળ છે તે સ્થાનાંતર આપશે, ને એટી નું ક્ષેત્રફળ મિત્રો શું આપશે? વેગ આપે. તો આનો ઢાળ, તો આનો ઢાળ ઝડક આપે છે, ઝડક, પણ એ આપણા કામનું નથી. આનું ક્ષેત્રફળ શું આપે છે? વેગ આપે છે, જે આપણા કામનું છે. બરાબર, તો આ રીતે આપણે ગ્રાફ છે તે સમજી શકીએ. ત્રણ ગ્રાફ આપણને મળેલા છે તેના ઉપરથી ક્યારે કઈ વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ તે આપણે મેળવી શકીએ છીએ. ચાલો, તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે. થેન્ક યુ.